ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ કુડસદ ગામ ખાતે પરપ્રાંતિયો માટે ગ્રામજનો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગામના સરપંચ મહેબૂબભાઈ તથા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનોએ મળીને લોકડાઉનની સ્થિતિમાં પરપ્રાંતિયો પરિવારોને જમવાનું મળી રહે તે માટે જમવાનું બનાવીને તેમને વિતરણ કરવામાં આવ્યું હતું। મહેમૂદ ઇસ્માઈલ ડાબી છે, હું કુડસદ ગામનો આગેવાન છું। મારી મિસિસ કુડસદ ગામના સરપંચ છે। અમે ગઈકાલે 6000 માણસની ખીચડી બનાવી હતી અને તે ઘટ પડતા આજે 10000 માણસની ખીચડી બનાવી છે। 5 ટેમ્પા ભરીને આજે મારા વિસ્તાર જે પરમપાટીવાળો વિસ્તાર છે, જે સમોસાત, નહેરુનગર, સરદારનગર, વિશ્વકર્મા, રણછોડનગર, રામનગર, મુન્ના એજન્સી, ટોટલી જે વિસ્તારોમાં આ કુડસદના અંદર આવેલો છે, એ જ વિસ્તારના અંદર આજે 10000 માણસની ખીચડી ટેમ્પામાં ભરીને મોકલી છે અને પંચાયત દ્વારા અને લોકોની સહયોગથી મદદથી આ કાર્ય કરવામાં આવેલું છે। જય હિન્દ। આગળ ચાલુ રહેશે? હા, આગળ ચાલુ રહે, જેટલો અમારા પાસે આયોજન હશે ત્યાં લગી અમે ચાલી રાખીશું। ઓકે, મારા નામ છોટેલાલ રામૃત યાદવ, મેં કુડસદ ડેપ્યુટી સરપંચ, અમારે સભી સરપંચ ગાંવ કે આગેવાનો ઓર મારે તલાટી ક્રમ મંત્રી શ્રી રમણભાઈ બતાવો સાહેબ સદસ્ય ઓર કંપનીઓ કે જો આયુષ દ્વારા જો હમરે સાથ સહકાર થે હમરે ક્ષેત્ર મેં પર પ્રાંતિયો કી સંખ્યા જ્યાદા હૈ ઇસ લોકડાઉન કે અંદર ઉનકે પરિવાર સહિત ભૂખા ન સોએ ઇસકે લીએ યે ખીચડી કા આયોજન કિયા ગયા હૈ ઓર કલ 6000 માણસ કા ખીચડી કા આયોજન હુઆ થા જિસમે એતના લગા કે કમી પડી ઉસકો બઢા કરકે આજ 10000 આદમી કા જો હૈ આસ પાસ કા પહેલા જો બનાયા ગયા 5 ટેમ્પા મેં વિતરિત કરને કે લીએ જગહ જગહ હમરે સભી જો કાર્યકર્તા હૈ સેવક હૈ वो घर घर जाकर के वितरित करेंगे। लॉकडाउन और सोशल डिस्टेंसिंग का पालन करते हुए आगे भी हमारा जब तक लॉकडाउन रहेगा तब तक हमारे सभी द्वारा सभी आदमियों द्वारा सरकार से यह आयोजन को जारी रखा जाएगा। धन्यवाद।